આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક, હું છું મિહિર રાવલ આપની સાથે. સૌથી પહેલા વાત કરીએ પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની, તો જન્મદિવસની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં પ્રદેશ કાર્યાલય પર બેઠક મળી હતી અને કાર્યાલય પર બેઠક મળ્યા બાદ તેમાં ચર્ચા કરવામાં આવી. તો આપને જણાવી દઈએ, નર્મદાનો ડેમ ભરાશે તો સમગ્ર રાજ્યમાં તેની ઉજવણી થશે. બેઠકમાં ગૃહમંત્રી સહિત પ્રદેશ પ્રમુખ, પ્રદેશના હોદ્દેદારો પણ હાજર રહ્યા. 17 સપ્ટેમ્બરના કાર્યક્રમની પ્રદેશ ભાજપની તૈયારીઓને લઈ આ બેઠક યોજવામાં આવી. તો પ્રધાનમંત્રીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે, ત્યારે પ્રધાનમંત્રીના જન્મદિવસને લઈ આ તૈયારીઓને આખરી ઓપવા માટે બેઠક યોજાઈ હતી. વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિજેશ દોશી ફોનલાઈન પર જોડાઈ રહ્યા છે. બ્રિજેશ, પ્રધાનમંત્રીનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ, સાથે જે નર્મદા ડેમની જે સપાટી છે તે જળ સપાટી લગભગ મહત્તમ સપાટી સુધી પહોંચે તેવી શક્યતાને પગલે 17 સપ્ટેમ્બરે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, શું શું ચર્ચા કરાઈ? જે વાત કરવામાં આવે મિહિર, તો જે બેઠક પહેલા પ્રદેશની બેઠક હતી, ફક્ત ભાજપના પ્રદેશના હોદ્દેદાર હાજર રહેવાના હતા અને સેવા સપ્તાહની ચર્ચા થવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ બેઠકની અંદર જે છે મુખ્યમંત્રી હાજરી આપવાના છે. થોડી વારમાં તેઓ પહોંચશે અને બેઠકની અંદર સંબોધન કરશે, જેની અંદર રાજ્ય સરકારના જે મુદ્દાઓ છે, રાજ્ય સરકારની જે બેઠક હતી ગઈકાલે સાંજે મળી હતી, જે સમિતિ બનાવવામાં આવી હતી સરકારની, તે મંત્રીઓની સાથે મુખ્યમંત્રીએ ચર્ચા કરી હતી અને 17 સપ્ટેમ્બરના કાર્યક્રમો નક્કી કર્યા હતા, જેની અંદર નર્મદા ડેમ સહિત તમામ અલગ અલગ જિલ્લાઓની અંદર ઉજવણી કરવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 17 સપ્ટેમ્બરે ડેમને ભરવામાં આવશે, ત્યાં મુખ્યમંત્રી સહિત તમામ નેતાઓ મુલાકાત પણ લેશે અને તેના વિશેની વિસ્તૃત માહિતી આજે અહીંયા આપવામાં આવશે. પ્રદેશની બેઠક હતી તેમ છતાં પ્રદેશ કાર્યાલય ઉપર મુખ્યમંત્રી આવી રહ્યા છે અને મુખ્યમંત્રી પોતે પણ સંબોધન કરવાના છે, એટલે સમજી શકાય છે કે કેટલો મોટો કાર્યક્રમ કરવામાં આવશે અને એની તમામ જે તૈયારીઓ વહીવટીતંત્ર તો કરી રહ્યું છે પણ પ્રદેશ ભાજપ પણ તૈયારીઓ કરશે અને પ્રદેશ ભાજપ તમામ જગ્યાએ તેની ઉજવણી કરશે. જે રાષ્ટ્રીય સ્તરથી જે પ્રોગ્રામ હતો તે સેવા સપ્તાહનો હતો, જેની અંદર 370 મેડિકલ કેમ્પ કરવાની સૂચના આપવામાં આવી હતી, મેડિકલ કેમ્પનું આયોજન કરવાનું હતું. એ તમામ કાર્યક્રમો તો યથાવત છે, પણ તેમ છતાં જે મોટો કાર્યક્રમ છે, જે પ્રમાણે સરદાર સરોવર ડેમ ભરાવા જઈ રહ્યો છે તેને લઈને પ્રધાનમંત્રીને એક મોટી ભેટ ગુજરાત તરફથી આપવામાં આવશે. 17 સપ્ટેમ્બરે ડેમ ભરાશે અને એ દિવસે ભવ્ય પ્રોગ્રામ પણ કરવામાં આવશે. જો કે આની અંદર કોઈ રાષ્ટ્રીય નેતા આવવાના નથી, બધા પ્રદેશના નેતાઓ અને પ્રદેશના સ્તરે ઉજવણી થશે, પણ તેમ છતાં પીએમ મોદીના જન્મદિવસ છે એટલે તેમને એક અનોખી ભેટ ગુજરાત દ્વારા અપાશે. બ્રિજેશ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો થોડી વારમાં જ પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક, મુખ્યમંત્રી પણ હાજરી આપશે અને પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણીની તૈયારી કરવામાં આવશે.